બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. હજુ પણ પરિસ્થિતિ થાળે પડી નથી. કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક પણ ચિંતાજનક હદે વધ્યો છે. આ માહોલ એવો બની ગયો છે કે નાનો મોટા સૌ ભય સાથે જીવન વિતાવી રહ્યા છે. સામાન્ય તાવ, શરદી કે ખાંસીની અસર થાય તો પણ લોકોના મનમાં અજાણ્યો ભય છવાઈ જાય છે અને પોતે જ વિચારી બેસે છે કે ક્યાંક કોરોના પોઝિટિવ હશે તો. આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે માણસના માનસિકતા પર તેની સીધી અસર વર્તાઈ રહી છે. એટલે કે માણસના મનમાં પેદા થયેલો ભય કોરોના વાયરસની જેમ ઘાતક બની રહ્યો છે. અને હા, અત્યારે પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે લોકો કોરોનાની સારવાર માટે રજડપાટ રહી રહ્યા છે, પરંતુ સાથે સાથે ઉમદા વિશ્વાસ સાથે જીવન પણ જીવવું પડતું હોય છે. છેલ્લા 20 દિવસ દરમિયાન કેટલાય પરિવારોએ પોતાના પરિવારજનોને ખોયા છે. યુવાન હોય કે વૃદ્ધ કોરોના વાયરસ સામે જંગ હાર્યા છે, પણ આવા વાતાવરણમાં પણ ઉમેદની કિરણ પણ દેખાઈ રહી છે. ધાનેરાના સંવાદદાતા રમેશ પ્રજાપતિએ ધાનેરા કોવિડ સેન્ટરના આરોગ્ય કર્મી તેમજ તબીબો સાથે કોરોના વાયરસની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલ દર્દીઓની ખબર અંતર પૂછી હતી. ધાનેરા રામચંદ સ્વરાજ હોસ્પિટલ ખાતે ચાલતા કોવિડ સેન્ટરમાં સતત 10 દિવસ સુધી સારવાર લીધા બાદ પરત પોતાના ઘરે જતા દર્દીઓની મુલાકાત કોવિડ સેન્ટરમાં આરોગ્ય કર્મીએ લેતા હોય છે. કોરોના વાયરસનું સંક્રમણ પરિવારમાં ના ફેલાય તેમજ સારવાર લીધેલ દર્દીનું મનોબળ મજબૂત થાય તેવા ઉમદા આશયથી વોરિયર્સ ઘરે પહોંચી સ્વસ્થ આરોગ્ય સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ધાનેરા લીલાશાનગરમાં રહેતા 55 વર્ષીય એક મહિલાએ 10 દિવસની સારવાર લીધા પછી કોરોના સામે જંગ જીતી પરત ઘરે આવ્યા છે. ધાનેરાના કોવિડ સેન્ટર ખાતે તેઓ સારવાર માટે આવ્યા હતા. સતત 10 દિવસની સાર સંભાળ બાદ હવે તેઓ આજે પહેલાની જેમ પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે. સાંભળો 55 વર્ષીય ધોપતી બહેન શું કહી રહ્યા છે. આજે હું RS હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને આવી છું. મને ડૉક્ટર વર્ગ, સિસ્ટર વર્ગ, મારો પરિવાર મને બધાએ એવું કીધું કે કોરોનાથી ડરવાનું નથી, કોરોનાને આપણે હરાવવાનું છે. આજે હું એ બધું સાંભળીને એકદમ મારા શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ અને હું મારા મનથી જ નક્કી કર્યું કે હવે ઘરે જવાનું જ છે, આપણે સારું થઈને, કોઈએ ડરવાની જરૂર નથી. બસ એકબીજાને મનોબળથી ભક્કમ રહીને આપણે કોરોનાને હરાવવાનો છે. જેમ હું ઘરે આવી એમ બધાએ ઘરે જાય. કેટલા દિવસ રહ્યા હોસ્પિટલમાં તમે? હોસ્પિટલમાં 10 દિવસ રહી, પણ મને એવું લાગ્યું કે હું મારા પરિવાર સાથે હતી. મને બહુ બધાએ આનંદ એવો આપ્યો કે મારે દવા ઓછી અને બધાએ મને પ્રોત્સાહિત કરી કે ડરવાની જરૂર નથી. અચ્છા, તમે બીજા કોરોના પીડિત દર્દીઓને સંદેશો આપવા માગો છો, શું કહેશો એ લોકોને? એમને એમ જ કહેવાનું કે કોઈએ ડરવાની જરૂર નથી. દરેકે પરિવારના સપોર્ટથી આપણે સાથ સહકારથી ઘરે આવવાનું છે અને બીજાને પણ પ્રોત્સાહિત કરવાનું. મન મક્કમ રાખી પરત ઘરે જવું છે આવા વિચારો સાથે સારવાર લીધા બાદ મહિલા ઘરે પહોંચ્યા છે. બસ આ જ રીતે ધાનેરાની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય જિગ્નેશભાઈ પટેલ પણ ગંભીર હાલતમાં સારવાર માટે ધાનેરા કોવિડ સેન્ટરમાં આવ્યા હતા. સતત 7 દિવસની સારવાર બાદ આજે જિગ્નેશભાઈ પણ પોતાના ઘરે હોમ આઇસોલેટ છે. સારવાર સમયે આવ્યા છે એ સમય વિકટ હતો. નવું જીવન મળશે કે કેમ તેની ચિંતા કર્યા વગર હસતા મોઢે સારવાર કરાવ્યા બાદ આજે ઘરે આરામ કરી રહ્યા છે. કોવિડ સેન્ટરના આરોગ્ય કર્મીઓ ઘરે પહોંચી જિગ્નેશભાઈના સારા સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા હતા. અત્યારે જે આ મહામારી ચાલી રહી છે કોરોનાની, એનાથી કોઈએ ડરવાની જરૂર નથી. હું પણ એક આ કોરોનાનો એક ભોગ બનેલો છું. અત્યારે હું હોમ આઇસોલેટમાં જ છું, બરાબર, પણ એનાથી ડરવાની જરૂર નથી. આ એક સામાન્ય જે પહેલાં જે બીમારી હતી, ન્યુમોનિયા છે કે સ્વાઇન ફ્લૂ છે, એક એ પ્રકારની જ બીમારી છે. આની સામે આપણે મનથી મજબૂત રહેવાનું છે, મનથી મક્કમ રહેવાનું છે. તો આપણે આ મહામારી સામે 100% આપણે જીતી જઈશું. હું પણ, મને પણ કોરોના થયો ત્યારે હું આપણે ધાનેરાની જે કોવિડ છે હોસ્પિટલ છે રામચંદ સ્વરાજ, ત્યાં હું એડમિટ થયો. 6 દિવસ હું એડમિટ રહ્યો ત્યાં, અને ત્યાં મને જે ટ્રીટમેન્ટ મળી એ સરાહનીય છે. જે ત્યાંનો જે સ્ટાફ છે, કોરોના વોરિયર્સ છે, એ બધાએ રાત દિવસ એક કરી અને મેં એ લોકો મહેનત કરી રહ્યા છે. ઓક્સિજનની જરૂર હોય, મને મારું તો ઓક્સિજન લેવલ સારું હતું, પણ જે બીજા મારી
જોડે જે દર્દીઓ હતા એમને રાત્રે ઓક્સિજનની તકલીફ પડે તો રાત્રે પણ ઓક્સિજન એમને મળી રહેતું હતું. ગમે ત્યારે કોઈ બી જરૂર હોય તમને ત્યાં સ્ટાફની દરેક વ્યક્તિની તમને મદદ મળી રહેતી હતી. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે ધાનેરાની જે હોસ્પિટલમાં જે સગવડ મળી એ સરાહનીય છે. અને આ જે મહામારી છે એનાથી કોઈએ ડરવાની જરૂર નથી, મનથી મજબૂત રહેવું જરૂરી છે. કોરોના વાયરસ ગંભીર છે પણ સામે સારવાર માટે તબીબો પણ ઉભા છે. બસ વિશ્વાસ અને મક્કમ રાખો, કોરોના પણ ભાગી જશે. ધાનેરા કોવિડ સેન્ટરમાં 24 કલાક સંસ્થા દ્વારા સેવા આપતા ડોક્ટર વિમલભાઈએ કોવિડ સેન્ટરની સેવા અને સુવિધા વિશે મહત્વની માહિતી આપી હતી. નમસ્કાર, હું ડોક્ટર વિમલ ત્રિવેદી, ધાનેરા કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા 15-17 દિવસથી ફરજ બજાવી રહ્યો છું. ગયા વર્ષે પણ અહીંયા કોવિડ કેર સેન્ટર ચાલુ હતું ત્યારે પણ મેં ફરજ બજાવી હતી. આ સંસ્થા રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલ ઘણી જૂની છે. આ સંસ્થાના આદિ પ્રણેતા શ્રી હરિભાઈ શાહ, શૈલેષભાઈ મોરખિયા અને અહીંયાના સ્થાનિક ટ્રસ્ટીમાં શ્રી રામલાલ સોની અને હિરાલાલ શાહના માર્ગદર્શનમાં અમે કામ કરી રહ્યા છીએ. અહીંયા સંસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અને અન્ય દાતાઓ દ્વારા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પેશન્ટોને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે, તેમજ પેશન્ટોને જમવાનું પણ પૂરું પાડવામાં આવે છે. અને પેશન્ટોને જોડેથી અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અહીંયા પેશન્ટના રિપોર્ટિંગ્સ માટે પણ પેશન્ટને બહારની લેવાવાળા પણ સહયોગ આપે છે, જે 50% અહીંયા રિપોર્ટિંગ કરી આપે છે. અને અહીંયા અમે એવી વ્યવસ્થા ઉભી કરી છે કે જરૂરિયાત નાનામાં નાનો માણસ પણ અહીંયા કોવિડ કેર સેન્ટરનો લાભ લઈ શકે અને અહીંયા એની ટ્રીટમેન્ટ થઈ શકે. પેશન્ટ ડિસ્ચાર્જ થયા પછી જ્યારે ઘરે પણ જાય છે તો અમે પેશન્ટની સતત ફોન ઉપર તેમજ એના ઘરે જઈને અમે રૂબરૂ જઈને એને માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે પેશન્ટોને કેવી રીતે કેર કરવી જોઈએ, લોકોથી આઇસોલેશન કેવી રીતે રાખવું જોઈએ, પોતાને શું ખોરાક લેવો જોઈએ અને એની જનરલ કન્ડિશન શું છે તે અમે અને અમારો સ્ટાફ ડાબી સાઈડના માર્ગદર્શનમાં અમે કામ કરતા હોઈએ છીએ.